आना पहेलाना विडियो में आपणे आ ब्लाउजनू पेपर कटिंग जोयेलू छे। जो आ पेपर कटिंग छे प्रिंसेस कट वीगड़ू अने 12-13 इंच आम तो नीचू छे अने आ एनू मेन कापड़ छे अने आ अस्तर छे। तो हवे आपणे आ पेपर कटिंग परथी मेन कापड़ अने अस्तर केम कटिंग करवू ए जोशू। आम तो सहेलू ज छे तो पण आपणे जोई लईए के आ ज मापथी आपणे बनावानुं छे। एटले तो सौथी पहेला तो आ बीजा बधा पेपर एक्स्ट्रा छे एने साइडमां मूकी दऊं अने आ जे आपणू अस्तर छे एने अहींथी आ डबल राखवानू। डबल राखी अने पहेला प्रेस लगावी अने व्यवस्थित सीधू करी लेवानू। तो जो आपणी पासे आ 1 मीटर अस्तर छे तो सौथी पहेला तो आमां આગળ હૂક છે, અલા સોરી સાઈડમાં ચેન છે, તો બંને બાજુના આ પાછળનો ભાગ અને આગળનો ભાગ એ આખો જોશે આપણે આવી રીતના। અને પછી મતલબ જે બાજુથી ટુકડા છે એ બાજુથી નહીં ચાલે, એટલે અત્યારે આમ રાખીને જોઈએ આપણે આમ નીકળે છે કે નહીં બ્લાઉઝ। તો અહીંયાથી આપણે બાંહી લગભગ થઈ જશે, વ્યવસ્થિત આમ રાખશું તો, અથવા તો બાંહી થોડીક આવી રીતના નીચે લઈ અને હલકી હલકી જો આમ જરૂર પડે તો સેટ કરી લેવાની। બાકી થોડી 11 ઇંચ છે એટલે 10-10.5 થઈ જશે તો પણ ચાલશે। અને આ અહીંયાથી સાઈડમાંથી નીકળી જશે તો આરામથી આ કટિંગ થઈ જશે। તો હવે સૌથી પહેલાં આપણે પાછળનો ભાગ અને આ આગળનો ભાગ એ બંને મેઇન છે, તો એ બંનેને સૌથી પહેલાં કટિંગ કરી લઈએ। આ ફૂટપટ્ટી અહીંયા રાખી દઈએ અને આ વ્યવસ્થિત ગોઠવી લેવાનું, અહીંયાથી આમ સીધું કપડું રાખવાનું। અને આ જે ફર્મો છે એ જ માપથી કટિંગ કરવાનું છે, આમાં કોઈ પણ જાતનું ઓછા વધુ ક્યાંયથી કરવાનું નથી। આપણે ફર્મો એકદમ ફિક્સ જ કટિંગ કરેલો છે એટલા માટે, અને આમાં જ્યાં જ્યાં આપણે માર્કિંગ કરેલા છે ટક્સના ત્યાં માર્કિંગ કરી દેવાના। આનું ગળું થોડું ઊંચું કાપીએ તો બી ચાલે, કેમ કે અહીંયાથી આમ છે પણ આટલું જ જોઈશે 12 ઇંચ, તો ઊંચું કંઈ કરવાની જરૂરિયાત નથી। એટલે આ જે ફર્મો છે એ જ ફર્મા પર કટિંગ કરી દઈએ છીએ આપણે। તો આ પાછળનો ભાગ થઈ ગયો એઝ ઇટ ઇઝ, એવી જ રીતે બીજા બધા ભાગ પણ કટિંગ કરી લેવાના છે। તો આ સ્લીવ્સ છે, સ્લીવ્સને પણ હવે કરી લઈએ તો કંઈ વાંધો નહીં, કેમ કે આપણને ખબર તો છે જ કે અહીંયાથી આ નીકળી જવાનો છે આગળનો ભાગ। તો સ્લીવ્સમાં પણ એક કંઈ વજન મૂકી દેવાનું, મતલબ હું સ્કેલ રાખું છું, આપણે બીજી કોઈ વસ્તુ રાખવી હોય તો પણ રાખી શકાય। તો આ આપણું અસ્તરનું કટિંગ થઈ ગયું છે બધા ભાગ, તો અસ્તર કટિંગ થઈ ગયું એટલે હવે આ ફર્મો આપણે સાઈડમાં મૂકી દેશું, હવે આની જરૂરિયાત નથી। તો આ અસ્તર પરથી હવે આપણે મેઇન કાપડ કટિંગ કરી લેશું, અને આટલું કપડું બચેલું છે તો લગભગ થઈ જશે। અને આમાં નીચેથી પણ એક રાઉન્ડ શેપ આપવાનો છે, તો એ પણ આપણે કટિંગ કરી લઈએ। હું અંદાજે જ કરું છું, જો અહીંયાથી આપણે આ 1 ઇંચનો ભાગ રહે એવી રીતે કરશું તો 1 ઇંચ અહીંયા રહેશે, અને આ ઉપર નીચે બંને સાઈડ સિલાઈ આવશે। તો નીચેની સાઈડથી આપણે જોઈએ તો 1.5 થી 2 ઇંચ જેવું કટિંગ થશે આવી રીતે। આ જ્યાં ટક્સ છે, આ જે ટક્સનું માર્કિંગ હતું આપણું ત્યાં સુધી કટિંગ કરેલું છે। જો ફરીથી આપણે અહીંયા ટક્સનું માર્કિંગ કરી દઈશું, આ અહીંયા હતું, તો ઉપર નીચેથી આ ફર્મામાં કેમ કે સીધું રાખેલું છે કે બધામાં ડિઝાઇન અલગ અલગ હોય એટલા માટે, તો આવી રીતે થશે। અને પહેરવા પછી આવી રીતે વી ગળું આમ વી જ દેખાશે વ્યવસ્થિત। તો હવે આના પછી આપણે મેઇન કાપડ પણ કટિંગ કરી લઈએ એ કેમ કરવાનું, અને આમાં બો બનાવવાની છે, તો બો બનાવવા માટે આ સાડીમાંથી એક્સ્ટ્રા કપડું કટિંગ કરેલું છે આપણે, તો એ અત્યારે કાઢી લઈએ। આ સિલાઈ વખતે આપણને જરૂર પડશે આની, ત્યાં સુધી નહીં જરૂર પડે। હવે આ બ્લાઉઝ પીસ છે, તો બ્લાઉઝ પીસમાં પણ જોઈ લેવાનું કે કઈ રીતે ડિઝાઇન છે। તો આમાં આની ડિઝાઇન આવી રીતે આમ ઊભી પત્તી જાય છે, આવી રીતે પત્તી કે જે ઉપરની સાઈડ આમ છે,
તો એ ડિઝાઇન સેટ થવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું. અને જો કાપડ ઓછો હોય અને ડિઝાઇન સેટ ના થતી હોય તો અમુક ડિઝાઇનમાં ચાલી જાય, પણ અમુકમાં જેમાં ના ચાલે એમાં આપણે કસ્ટમરને પૂછવું પડે કે આવી રીતે થાય છે, પણ વધારે પડતામાં સેટ થઈ જાય જેમાં કાપડ બહુ ઓછું હોય એમાં જ પ્રોબ્લેમ આવે, તો આમાં વાંધો નહીં આવે. આપણે આને ડબલ કરી દીધેલું છે અને ડિઝાઇન યાદ રાખવાની કે આ સાઈડ ઉપર જાય છે ઊભી, તો એવી રીતે કટિંગ કરવાનું થશે. તો સૌથી પહેલાં તો બાંય જ કટિંગ કરી લેવાની, બાંયમાં એ સાઈડમાં જોઈન્ટ આવશે. તો પહેલાં બધા પીસ મૂકીને જોઈ લેવાના કે આમાંથી બ્લાઉઝ આખું બની જાય એમ છે કે નહીં, ઓછા વધુ થાય તો પ્રોબ્લેમ આવશે. તો એટલા માટે સૌથી પહેલાં આપણે પાછળના ભાગમાં વધારે કાપડ આમ જોશે, એટલે અહીંયા ગેપ છે તો આગળનો ભાગ અહીંયાથી બેસી જશે, કેમકે આમાં સાઈડમાં ચેન છે તો આગળનો ભાગ આખો નીકળવો જોઈએ, એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી આપણું આ સાઈડનો ભાગ છે આગળનો, એ અહીંયાથી નીકળે છે કે નહીં એ જોઈ લેવાનું, લગભગ નીકળી જશે. ના નીકળતો હોય તો આ ભાગ થોડો આમ ઊંચો લઈ લેવાનો, તો અહીંયા જે કાપડ ઘટતું હોય એ ના ઘટે, પણ આમાં વાંધો નથી આવે એમ થઈ જશે. એટલે આવી રીતે જ રાખી દેવાનું, નહીં તો આ પાછળના ભાગમાં પણ ઘટવું ના જોઈએ, કાપડ એ બી જોવું પડશે ને. તો આમાંથી થઈ જશે આપણું. જો આ સ્લીવ્સ થોડી નીચે લીધી છે મેં, પહેલાં કટિંગ કરી જ નાખીએ એટલે વધારે સારું ખબર પડતી જાય. તો આ સ્લીવ્સ અને સ્લીવ્સમાં સાઈડમાં જોઈન્ટ આવશે બાંયમાં, પછી આ આગળનો ભાગ જેટલો નીચે આવે એટલો જોઈ લેવાનો કે બરાબર આવું પાછળના ભાગમાં કાપડ ઓછું ના પડવું જોઈએ એવી રીતે, અને આગળનો ભાગ કટિંગ કરી લેવાનો. અને આ સાઈડનો ભાગ આ થોડું મોટું મોટું કટિંગ કરવાનું, એટલે આપણે સીવતા પહેલાં જ્યારે આ અસ્તરની સાથે જોઈન્ટ કરવાનું થાય તો પ્રોબ્લેમ ના આવે, નહીં તો એકદમ કટોકટ હશે તો ઘણીવાર ઓછા વધુ થઈ જાય કપડું. તો એટલા માટે અમે મોટું જ રાખીએ છીએ, અને હું તો વધારે પડતું ફેવિકોલથી ચીપકાવવાનું રાખું છું, એટલે એનાથી કંઈ ફિનિશિંગ સારું આવે અને બીજો પ્રોબ્લેમ ના આવે. તો આ પાછળનો ભાગ પણ અહીંયાથી થઈ જશે. આ ઉપર થોડુંક આ લાઇનિંગ વગરનું પ્લેન આવશે, પણ ત્યાં શોલ્ડરની સિલાઈ આવશે એમાં પ્લેન દબાઈ જશે એટલે કંઈ ખાસ દેખાશે નહીં અને ખબર પણ નહીં પડે. તો આવી રીતે આ આખા બ્લાઉઝનું કટિંગ કરી લેવાનું. તો આપણું આ આખું મેઇન બ્લાઉઝ પણ કટિંગ થઈ ગયું છે, જે આપણે ફરમો કાઢેલો એ જ માપથી, અને આ બધું વધારાનું કાપડ છે તો આ બધું સાથે મૂકી દેવાનું. હવે આમાં ખાલી પાછળની ડિઝાઇન ખાલી અલગ રીતે બનાવવાની છે, તો એ કેવી રીતે સિલાઈ કરવી એનો વિડીયો પણ આપણે બનાવી દેશું, ને આખા બ્લાઉઝનો જો મેળ પડશે તો એનો વિડીયો બનાવી દેશું, નહીં તો પાછળનો ભાગ જે બનાવવાનો છે એનો ખાલી વિડીયો બનાવી દેશું કે પાછળનો ભાગ કેમ બનાવવો. બાકી તો નોર્મલ બ્લાઉઝ બનાવતા હોય એમ જ બનાવવાનું છે. જોઈએ આગળ કઈ રીતે થશે સેટિંગ. એ તો કટિંગ થઈ ગયું મેઇન કાપડનું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો, અને હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.